જૌવન પગી જેના હાથમાંથી તીર કામઠા છૂટ્યા, બંદૂકોને તલવારો છૂટી, સ્વામિનારાયણ ભગવાનને એટલેથી જ મહારાજ રાજી નહોતા, એટલેથી સંતોષ નહોતો. સ્વામિનારાયણ ભગવાન તો અંદરથી અનાદિકાળના રહેલા દેહાભિમાનને અહંકારને કાઢવા માટે આવ્યા હતા કે જીવાત્માને મોટામાં મોટો પ્રભુના માર્ગમાં જો કોઈ વિઘ્ન કરતો હોય તો એ આપણો અહંકાર હોય છે. હું કરું, હું કરું, હું કરું, મારું છે, મારું છે, મેં કર્યું, મેં કર્યું. અરે શું કર્યું તે? એક મુક્તો એક શેઠિયો હતો. શેઠિયાની પાસે પૈસો બહુ, બૌદ્ધ ધર્મ પાળતો એ. એણે એમાંથી પોતાના પૈસામાંથી, બહુ સાત્વિક હતો, ધાર્મિક હતો, એણે પોતાના પૈસામાંથી મંદિરો બનાવડાવ્યા બૌદ્ધ ધર્મના. એક, બે, ત્રણ, ચાર, 150 મંદિર કરાયા. કેટલા? 150 મંદિરો કરાવ્યા. એક દિવસ એમના કોઈ પ્રિસ્ટ આવ્યા, મોટા સંત આવ્યા, એમને જઈને પૂછે છે, હાથ જોડીને ઊભો રહે છે અને કહે છે, શેઠ, હે સ્વામીજી, મારે એક પ્રશ્ન પૂછવો છે. પૂછો, પૂછો. મેં 150 મંદિરો કરાવ્યા એનું ફળ શું? મારે જાણવું છે કે મેં 150 મંદિરો કરાવ્યા એનું ફળ શું, એનું રિઝલ્ટ શું? ત્યારે પેલા સંત એક જ શબ્દમાં જવાબ આપે છે, ઝીરો. શું કહે છે? ઝીરો. અરે સ્વામીજી, મેં થિયેટર નથી બનાવ્યા, મંદિરો કર્યા છે, આપ આવો જવાબ કેમ આપો છો? સ્વામીજી કહે છે, ફરીથી પ્રશ્ન પૂછો ને શેઠજી. તો કે મેં 150 મંદિરો કરાવ્યા એનું ફળ શું? તો કે ઝીરો. અરે સ્વામીજી, મેં મારી મૂર્તિઓ નથી પધરાવી, ભગવાનની મૂર્તિઓ પધરાવી છે, અને તમે આવો જવાબ કેમ આપો? સ્વામીજી કે, ફરીથી પ્રશ્ન પૂછો ને. તો કે મેં 150 મંદિરો કરાવ્યા એનું ફળ શું? તો કે ઝીરો. અરે સ્વામીજી, કંઈક સમજાય એમ બોલો ને. સ્વામીજી કે, તમે એવો પ્રશ્ન પૂછો છો કે મેં 150 મંદિરો કરાયા, આ તમે ક્યાંથી લાવ્યા? જન્મ્યા ત્યારે નાગોડિયા જન્મ્યા હતા. આ 150 મંદિરો કરાવનાર તમે નથી, એ ભગવાને તમને માત્ર પ્રેરણા આપી છે, અને તમે નિમિત્ત છો. કરાવનાર પણ એ છે ને, આપનાર પણ એ છે ને, લેનાર પણ એ છે. એ મેં ભૂલી જાઓ અને તમે હવેથી નવો પ્રશ્ન એવો પૂછો કે હે પ્રભુ, હે સ્વામીજી, ભગવાને મને નિમિત્ત કરીને મંદિરની સેવા આપી તો એનું ફળ શું, એવો પ્રશ્ન પૂછો તો હું તમને સાચો જવાબ આપું. તો કે સ્વામીજી, હવે એવો જવાબ આપો કે હું નિમિત્ત થયો અને પ્રભુએ મને નિમિત્ત કરીને સેવા લીધી અને મારાથી સેવા થઈ શકી તો એનું ફળ શું? તો એનો જવાબ તમને સાચો આપું છું. બસ એનું ફળ પ્રભુની પ્રસન્નતા, બીજું કંઈ નહીં. અને પ્રભુની જ્યાં પ્રસન્નતા છે, પ્રસન્નતા ત્યારે જ થાય. સંત એ કહેવા માગે છે કે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે તો પહેલાં મેંને ટાળો, હુંને ટાળો, મારુંને ટાળો, આ ત્રણ શબ્દોને બાદ બાકી કરી નાખો તો જીવન પ્રફુલ્લિત અને પ્રભુમય થઈ જશે. મુક્તો, અમે તો અમારી ભાષામાં એવું કહીએ છીએ કે ભગવાનના ભક્ત માટે આ ત્રણ છે ને અપશબ્દો છે. ભગવાનના ભક્ત માટે ત્રણ છે ને અપશબ્દ કહેવાય, ગાળ કહેવાય. કયા ત્રણ શબ્દ? હું, બીજો મારું, અને ત્રીજો મેં. અમે ગઈકાલે પરમ દિવસે કોઈના ઘેર ગયા હતા, પછી પધરામણીએ ગયા, એક ભાઈ પરિચિત હતા એટલે પૂછ્યું કે કોનું ઘર છે? તે કે સ્વામી મારું ઘર છે. તારું કે મહારાજનું? તે કે સ્વામી ભૂલી ગયો, ભૂલી ગયો. બસ બોલવાનું મારું, કદાચ બોલવું પડે, ન છૂટકે તો બોલો, ન છૂટકે બોલવું પડે તો મારું બોલો, પણ સમજો અંદરથી મારું નથી, પ્રભુનું છે, મહારાજનું છે. કુસંગીમાં અને સત્સંગીમાં ફેર શું? આટલું જ. કોઈ કહે કે તમે કર્યું તો હાથ જોડીને એટલું જ કહો ના, મેં નથી કર્યું, હું કરી જ ન શકું, મારી કોઈ તાકાત નથી કે હું આંગળી પણ હલાવી શકું.